બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ધાનેરાની. ધાનેરા ભીમસેના દ્વારા ઇકતાર પાર્ટીનું આયોજન કરી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. સમગ્ર વિશ્વમાં મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે. અત્યારે તીવ્ર ગરમીમાં પણ મુસ્લિમો દિવસભર રોજાઓ રાખી પાબંદી સાથે નમાજ અદા કરી અલ્લાહની ઇબાદત કરે છે અને મોડી સાંજે રોજા ઇફતારી ખોલતા હોય છે. ત્યારે ગુરુવારે રમજાન માસની 27મી રાત, જેનું ઇસ્લામમાં ઘણું જ મહત્ત્વ છે, આ રાતે તારાવીએ વિશેષ નમાજમાં મૌખિક કુરાન શરીફની તિલાવત પૂર્ણ થયા બાદ સમગ્ર દેશ અને દુનિયામાં માનવ એકતા, દેશની તરક્કી અને સમૃદ્ધિ ખાસ દુઆ અલ્લાહથી કરવામાં આવે છે. ત્યારે બીજા આજે ધાનેરા તાલુકા ભીમસેના યુવા ગ્રુપ તરફથી ખૂબ જ સુંદર રીતે ધાનેરાની જુમ્મા મસ્જિદમાં ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો સામેલ થઈ ઇફતાર પાર્ટીને સફળ બનાવી ભાઈચારાના અનેરા દર્શન કરાવ્યા હતા. આ ઇફતારી પાર્ટી યોજવા અંગે ભીમસેના ગ્રુપના આયોજકો વતી અમૃતભાઈ ખાવડાએ જણાવ્યું હતું કે મઝહબ નહીં શીખાતા આપસ મેં બૈર રખના, હિન્દુ મુસ્લિમ સમાજના તમામ લોકોમાં ભાઈચારો અને એકતા કાયમ રહે તે માટે ઇફતાર પાર્ટીનું આજે ધાનેરા તાલુકા ભીમસેના દ્વારા આયોજન કર્યું હતું, જેમાં મુસ્લિમ સમાજના અનેક લોકોએ જુમ્મા મસ્જિદમાં ઇફતારી કરી દેશમાં કાયમી શાંતિ સદભાવના બની રહે તે માટે અલ્લાહની પ્રાર્થના કરી હતી. આ ઇફતારી પાર્ટીમાં તમામ મૌલવીઓ તેમજ મુસ્લિમ સમાજના રાજુભાઈ મેમણ, નજીરભાઈ શેખ, બચુભાઈ બેલીમ, મુમતાજભાઈ સોલંકી, આદિલશાહ શાહી, ઇરફાનશાહ શાહી, સાબીરભાઈ શેખ, સલીમભાઈ મલિક, આરિફભાઈ મેમણ, કારુભાઈ મેમણ, શાહિદભાઈ બેલીમ, સુલતાનખાન પઠાણ, ઇકબાલભાઈ બેલીમ, અસલમભાઈ મેમણ, અખ્તરભાઈ મેવાતી, હાજી યુસુફભાઈ મેમણ, રાજુભાઈ મેમણ તેમજ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઇફતારી કરી હતી, જ્યાં જુમ્મા મસ્જિદના મૌલાના બિલાલા સાહેબે જણાવ્યું હતું કે આજે ભીમસેના ગ્રુપ ધાનેરા તાલુકા દ્વારા ઇફતાર પાર્ટીનું ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું. તે બદલ સમગ્ર ભીમસેના ગ્રુપની એકતાની ભાવનાની સરાહના કરવામાં આવી હતી. દેશમાં એકતા જળવાઈ રહે તે અલ્લાહથી દુઆ કરીએ છીએ. ધાનેરા ભીમસેના ગ્રુપના વિપુલભાઈ કલ્ચર, હિતેશભાઈ સોલંકી, જગદીશભાઈ બોધુ, ગૌતમભાઈ ગોહિલ, નીતુલભાઈ પરમાર, દશરથભાઈ પરમાર, મુકેશભાઈ પરમાર, લલિતભાઈ બુબુ તેમજ ભીમસેનાના કાર્યકરો સાથે મળીને ઇફતારી પાર્ટીનું ખૂબ જ સુંદર રીતે આયોજન કર્યું હતું. સુરેશ કલ્ચર, ZSTV, ધાનેરા. ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUI ની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમ ની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમ ની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યાડી પટેલ, MD, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજો માળ, તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.